हिंद दोस्तों हूँ जमील पठान अमारी विशेष रजूआत चूंटीनों जंग तीर ने संघ में बात करूँ कांग्रेस द्वारा जाहिर करायेल संखेड़ा बैठक उम्मीदवार कांग्रेस द्वारा जो प्रथम याद प्रसिद्ध करी है एक सौ ओगन चालीस एटले कि संखेड़ा बैठक पर धीरूभ चुनीलाल भील ना, नाम पसंदगी ત્યારે કોણ છે ધીરુભાઈ ભીલ તો તેની વાત કરીશું ધીરુભાઈ ભીલ નસવાડી તાલુકાના કેસરપુરા ગામના મૂળવતની છે અને છેલ્લી છ ટમથી તેઓ સતત વિધાનસભાની ચૂંટણી લડતા આવ્યા છે વર્ષ ઓગણીસો પંચાણુંમાં તેમણે પ્રથમ વખત અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણીમાં એકસો ત્રેતાલીસ નસવાડી બેઠક ઉપરથી ઝંપલાવ્યું હતું અને તેમાં તેઓ વિજેતા થયા હતા જોકે ઓગણીસો અઠ્ઠાણું બાદ તેઓ સતત કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતા આવ્યા છે વર્ષ બે હજાર બારમાં આજે એકસો ત્રેતાલીસ નસવાડી બેઠક છે તે સીમાંકનને લઈને એકસો ઓગણચાળીસ સંખેડા બેઠકમાં પરિવર્તિત થઈ છે છમાંથી ધીરુભાઈ ભીલ ચાર વખત વિજેતા થયા છે બે વખત તેમને હારનો સામનો કરવો પડ્યો છે વર્ષ બે હજાર બે અને બે હજાર સત્તરમાં તેઓ ચૂંટણી હાર્યા હતા જોકે કોંગ્રેસના એક વફાદાર સૈનિક હોવાને લઈને ફરીથી તેમની સંખેડા બેઠક માટે પસંદગી કરવામાં આવી છે જોકે પોતાના નામની જાહેરાત થયા બાદ ધીરુભાઈ ભીલે કહ્યું છે કે આ મારી છેલ્લી ચૂંટણી હવે હું ખેતી કરીશ પરંતુ આ ચૂંટણીમાં તેમણે ચોક્કસથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે શું કહ્યું તેમણે આવો સાંભળીને એકસો ઓગણચાલીસ સંખેડા વિધાનસભાની કોંગ્રેસ પાર્ટીએ જ્યારે મને ટિકિટ આપી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું અને આજે જ્યારે શ્રી ગણેશ કહેવા છે માતાજીના આશીર્વાદ લીધા છે અહીંયાથી હું નાના માતાજીનું મંદિર જીવનપુરા આશીર્વાદ લઈ અને શનિવાર હનુમાન દાદાનો દિવસ છે ત્યારે જન હનુમાન મારા મત વિસ્તારમાં બોડીલી તાલુકામાં આવે છે ત્યાં પણ દર્શન લઈ અને આજે શરૂઆત કરવાની છે ખાસ શરૂઆતમાં મોંઘવારીના મુદ્દાઓ છે ખેડૂતના પ્રશ્નો વિદ્યાર્થીઓના પ્રશ્ન છે શિક્ષિત બેરોજગારના પ્રશ્ન છે એવા હરેક મોટા નાના મોટા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે મતદારો સુધી લઈ જઈને જાગૃત કરીશું કોંગ્રેસે દસ મુદ્દાનો કાર્યક્રમ જે જાહેર કર્યો છે એ દસ વચનો આપ્યા છે એ વચનો ગામડાના છેવાડાના ભાઈ સુધી લઈ જઈને આમ કોંગ્રેસની સરકાર આવશે ત્યારે પાંચસો રૂપિયા બોટલ મળશે એવા બીજા દસેક મુદ્દાઓ જે છે એને મુદ્દાઓ ઘરે ઘરે ફેરીને આ મુદ્દાઓને ઉજાગરો કરીને મતદારોને પ્રયત્ન કરીશું અને મને આ વખતે એવો વિશ્વાસ છે કે નસવાળી હોય સંખેડા હોય બોળેલી હોય પણ એક ભાઈ તરીકે મને માને હું ધારાસભ્ય તરીકે નહીં પણ એક ભાઈ તરીકે બધા ભાઈ ભાઈ તરીકે રહેવાવાળા બધા મતદારો જે છે એ આ વખતે જંગી બહુમતીથી જીતાડશે એવી આશાઓ રાખું છું હમણાં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય એમણે એવું નક્કી કરે હાઇટ વર પછીની પાસે કોઈ બાંધછોડ કરીને પોઈન્ટ કરે ને કોઈ હાઇટ કરે સિત્તેર કરે એટલે મેં અત્યારથી જ જાહેર કરી દઉં છું કે પાર્ટી જે ડિસિઝન લેવું હોય તે લે પણ મેં આવતી વિધાનસભાની ચૂંટણી લડવાનો નથી સ્વૈચ્છિક જાહેરાત કરવાનો છે અને જે કંઈ સેવાભાવી કામ થશે એ પાર્ટી જોડે કામ કરીશ અને લોકોનું જેટલું કંઈક હશે નાનું મોટું કામ કારણ કે મને મારા મતદારોએ આટલા વખત ચૂંટીને મોકેલો છે એ મતદારોનો પણ હું આભાર માનું છું કારણ કે બધા જ મતદારો સરખા નથી હોતા કોઈક ને કોઈક એવું કહે કે ભાઈ આ કેટલીક વખત પણ મારે હું સમજીને ચાન્સ આપવો જોઈએ અને હું પાર્ટી ડિસિઝન લેશે ત્યાર પહેલાં હું ડિસિઝન લઈ લીધું છું કે આવતી વિધાનસભાની ચૂંટણી મેં ટિકિટ માગવાનો નથી એ હું જાહેરમાં કહું છું આ છેલ્લી છે રૂપિયા ચૂંટણી પ્રચાર માટે માતાજીની ભાવનાઓ હંમેશા દીકરા તરફ હોય અને માતાજીને હમણાં જ અમે જાણ કરી અમે રાત્રે ખબર પડી હતી પણ માતાજીને હવારે કીધું કે મને ટિકિટ મળી છે એટલી બધી આનંદમાં છે કારણ કે એને બેસવાની ખૂબ મુશ્કેલી પડે છે પણ આજે એમ જોયું કે એને બેસાડી અહીંયા તો એમ એનો ભાવ જે છે એ માતા તરીકે દીકરાને આશીર્વાદ મને આપ્યા છે અને હું માનું છું ત્યાં સુધી કારણ કે મારી માતા ઓગણીસો સડસઠમાં વિધવા બની હતી અમે નાના નાના હતા ત્યારથી અમારી દેખ અમે બે ભાઈને બેન છે બંને ભાઈની આજે પણ અમે બંને ભાઈ સાથે છે અને આ પ્રેમભાવ અમારી વાત આવતી પેઢી પણ આ જ ભાવથી એકબીજાના સાથે રહેશે ક્યાંય અમે ભાઈ અલગ છીએ આ મારો છોકરો કે આ મારો છોકરો એવું રાખવું નથી અને ભાવની જે છે ભાવનાઓ જે છે અમારું કુટુંબ છે એની પણ ભાવના એવી છે અમારા ગામની ભાવનાઓ હું માનું છું ત્યાં સુધી પંચાણુંથી મને ઓગણીસો એક્યાસીમાં તાલુકા પંચાયતની ચૂંટણી લડાવી હતી તે દિવસની આ ગામની ભાવના એક થઈ અને ગામમાં એક એક મતદાર એક એક વડીલોએ સાથને સહકાર કાયમ માટે આપતા રહ્યા છે અને એ જ રીતે ગામ સાથ સહકાર પણ આપશે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો